एवरेस्ट ने फिर क्या लागे तमे बता एवरेस्ट पर गया होय लाग्यो के नहीं। अबे जिंदगी में जाओ के ना जाओ एक वक्त એવું તો થયું કે ચલો અનુભવ થયો કે હું જઈ આવેલો ભલે કોઈ લઈ ગયું તું સપનામાં તો સપનામાં પણ જઈ આવેલો એવો અનુભવ થયો ને। આપણે અત્યારે જોઈએ બે શબ્દો છે માર્ગદર્શન અને મજા। તમારામાંથી હાથ ઉંચો કરો કે માર્ગદર્શન કેટલાને ગમે અને મજા કેટલાને ગમે। પહેલા માર્ગદર્શન વાળા કરે ઓકે હવે મજા વાળા કરે। ત્રણ દિવસ ત્યાં આપણે જે કાર્યક્રમ ચાલે છે એમાં માર્ગદર્શન એ મળે છે મજા એ મળે છે બરાબર। માર્ગદર્શન ઉપર કેટલા એ ધ્યાન દીધું હશે મજા ઉપર એટલો ફોકસ રાખીને બેઠા હોય બરાબર। આપણે બંને જોઈએ આજે એક વિચાર છે ફાઇટ ધ ફિયર। ફાઇટ એટલે કે લડવું, લડવું એટલે WWX ની જે ફાઇટિંગ આવે છે એ વાળું નહીં, ખાલી ડરની સામે લડવું। ફિયર એટલે ડર બરાબર। હું અત્યારે અહીંયા ઊભી થઈને આવેલી ને તમારા પગે ધ્રુજે છે અને મને તમને લાગતો હોય ને એના કરતાં ત્રણ ગણો ડર લાગે છે। કેટલો? ત્રણ ગણો। કેમ? તો એક ઉદાહરણ લઈએ। તમે લોકો મારી સામે આટલા સ્ટુડન્ટ ઊભા બેઠા છો બરાબર, તો તમે લોકો બધા મારા સ્ટુડન્ટ છો। એક મને એ ડર છે કે મારાથી કાંઈ ભૂલ થશે તો તમે એ ભૂલને તરત પકડશો। બીજો ડર એ કે મારી સામે આટલા બધા શિક્ષકગણ બેઠા છે એ બધા મારા કલીગ્સ કહેવાય બરાબર, તો મારી જે બીજી ભૂલ થશે એ લોકો એ પણ જોશે બરાબર। અને ત્રીજો એ કે આમાં જે શિક્ષકગણ છે એ બધા મારા ગુરુજી પણ હતા, હું પણ આ સ્કૂલની હતી એટલે હું એમની પાસે ભણેલી છું, તો એઝ અ સ્ટુડન્ટ મને એમનાથી પણ ડર લાગે છે। થયો ને ત્રણ ગણો ડર? મારા પગે ધ્રુજે છે બોલવામાં અચકાઈશ બરાબર। પણ ફાઇટ ધ ફિયર એ સૂત્ર એ જ છે કે તમે ડરની સામે લડતા શીખો। જે આપણે ચેતર્યા સરે કીધું ને કે એવરેસ્ટ ચડવાનો છે, તો હું તમને એમ નહીં કહું કે ડાયરેક્ટ હું તમને સીડી દેખાડું છું, બે બાજુમાંથી એક બાજુ સહારો નથી સીડીમાં, સીધે સીધા ચડી જાઓ એવું નથી બરાબર, સહારો નથી, પણ હું તમારી બાજુમાં ઊભી છું અને ખાલી એમ કહું છું કે તમે એક વિચાર કરો કે મારે આને ચડવાનો છે, પછી જે પહેલું પગથિયું છે એના પર એક પગ મૂકો બરાબર। એ પગ મૂકો છો એ એક આશા સાથે મૂકજો કે હું આને ચડી શકીશ। એના પછી જ્યારે તમે બીજું સ્ટેપ લો છો ત્યારે તમારામાં એક નવી જિજ્ઞાસા જાગશે કે જો હું પહેલા પગથિયે ચડી શકતો હોય કે ચડી શકતી હોય તો હું બીજા સ્ટેપ પર જઈ શકું છું બરાબર। એના પછી જ્યારે તમે ત્રીજું સ્ટેપ લેશો ત્યારે તમને એક વિશ્વાસ બંધાશે। વિશ્વાસ શેનો? કે જો મેં બે પગથિયા ચડેલા છે તો મારી જાત ઉપર એટલો વિશ્વાસ તો મૂકું જ કે આ ત્રીજું મારાથી થશે બરાબર, ને વિશ્વાસ સૌથી મોટી વસ્તુ છે। ત્રણ સ્ટેપ લેવાઈ ગયા, હવે તમે ચોથું સ્ટેપ લેવા જાઓ છો, કદાચ કોઈને બહુ સરળ લાગતું હોય ને કોઈને બહુ અઘરું પણ લાગશે, પણ તમારે વિચારવાનું ત્યારે એવું કે મેં જે પાછળના ત્રણ સ્ટેપ લીધેલા છે એ ત્રણે ત્રણ સ્ટેપનો અનુભવ મારી પાસે છે। એ ત્રણ સ્ટેપનો અનુભવ લઈ અને તમે જ્યારે ચોથું સ્ટેપ લેશો ને ત્યારે તમને સાવ સરળ લાગશે બરાબર। ચાર સ્ટેપ સુધી મેં તમને પહોંચાડ્યા, હવે આગળના તમારે તમારી જાતે કરવાના હોય। હવે આપણે ચાર સ્ટેપ ચડી ગયા છીએ, પણ આમાંથી બધા તો એવા નથી ને કે ચારે ચાર ચડી જાય હે ને, ડર તો બજાયમાં હોય, મારામાં છે જ અત્યારે મેં કીધું ને એ રીતના। ચોથું જો ન ચડાય અને એવું લાગે ક્યારે મન ડગી જાય તો વિચારવાનું કે રેસમાં જે લાઈનમાં ઊભા છે ભાઈઓ કે બહેનો એમાંથી જે પહેલી વખત ભાગ લેતા હોય એના કરતાં આપણે બીજી વખત ભાગ લઈએ છીએ તો આપણી પાસે એના કરતાં કંઈક ઘણું સારું છે, કોઈ થોડો ઘણો અનુભવ છે એમના કરતાં બરાબર। તમે પહેલી વખત જઈને આવ્યા છો, ચોથા સ્ટેપ ઉપરથી તમે નીચે ઉતરી ગયા છો અને તમે બીજી વખત લેતા હોય તો એમની પાસે તમારા કરતાં કંઈક સારું જ છે એમ માનો બરાબર। તો એક થયું કે તમે આગળ વધતા રહેતા હોય બરાબર, ફાઇટ ધ ફિયર અહીંયા તમને ખાલી કોઈ ક્વેશ્ચન પૂછવાનું કહે છે ને તોય તમે બધા બહુ બીવો છો, મનમાં જે આવે એ પૂછી લો, અત્યારે આપણી એક્ઝામ પતી ગઈ છે તમને કોઈ સર ટીચર કાંઈ નહીં કહેશે, જે આવતું હોય પૂછી લેવાનું બરાબર। એક્ઝામ પતી ગઈ અને મેઇન હેતુ એનો એ જ હોય કે તમારી અંદરનો ડર ભગાવીએ, સ્કૂલમાં ખાલી ભણતર સિવાયની જે બધી બીજી એક્ટિવિટી થતી હોય એ કરાવીએ બરાબર, તો એમાં એ ડર ભગાવવાનો આવે જ, એ પણ કરવાનું એની સાથે। હવે ખાલી એક ચાર લાઈન છે, હોસ્ટેલમાં કેટલા રહે છે?
ખાસ આ લોકો હોસ્ટેલ વાળા માટે ખાલી બે ત્રણ લાઈન છે, બોલું છું ગમે તો. કોઈએ કહ્યું ક્યાં છે આજકાલ તારું ઠેકાણું, ઠેકાણું એટલે તારું રહેવાનું. કોઈએ કહ્યું ક્યાં છે આજકાલ તારું ઠેકાણું, તો ચાલ મારા ભેળું તને હોસ્ટેલ નહીં મારું બીજું ઘર હું દેખાડું. તો ચાલ મારા ભેળું તને હોસ્ટેલ નહીં મારું બીજું ઘર હું દેખાડું. કોઈએ કહ્યું એઆઈએસ ની એક વાત તો સંભળાવો. કોઈએ કહ્યું એઆઈએસ ની એક વાત તો સંભળાવો. તો ચાલ મારા ભેળું તને એક નહીં અનેક વાત હું સંભળાવું. કોઈએ કહ્યું તારી ખુશીનું એક કારણ તો બતાવ, તારી ખુશીનું એક કારણ તો બતાવ. તો ચાલ મારા ભેળું તને એક કારણ નહીં પણ મિત્રો સાથેની નવાબી ખુશીનો સમંદર હું બતાવું. અને છેલ્લી લાઈન છે ને હોસ્ટેલ વાળાને બહુ જ ફેવરિટ હશે. કોઈએ કહ્યું શું છે આજનું તારું વ્યારું, વ્યારું એટલે રાતનું ભોજન. કોઈએ કહ્યું શું છે આજનું તારું વ્યારું, તો ચાલ મારા ભેળું તને કુંભકરણ થાળી નહીં પણ હોસ્ટેલના પાણી અને મમરાથી બનતી પ્રોજેની રૂપી ભેળ હું જમાડું. છેલ્લે સુવિચાર છે ડુ નોટ બી ડેડ સિરિયસ અબાઉટ લાઈફ, ઇટ્સ જસ્ટ અ પ્લે. જીવન છે એમાં મૃત્યુ થઈ જાય એટલું ગંભીર ક્યારેય નહીં બનવાનું. આ ખાલી ને ખાલી એક નાટક છે, એક નાટકમાંથી બીજા નાટકમાં જતા રહેશો પણ એટલું ગંભીર ક્યારેય નહીં બનવાનું.